હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. આજનો આપણો વિષય છે કેલિગ્રાફી. કેલિગ્રાફી આપને ત્રણ બોક્સમાં આપેલી છે અલગ અલગ. આ સિમ્પલ એના આકારો છે, તો કઈ રીતે આપણે કરવાનું છે તે તમે અહીંયા જુઓ. અહીંયા ડોટ કરેલા છે, તો ડોટ તમારે સૌ પ્રથમ જોઈન્ટ કરવાના છે. જોઈન્ટ થઈ ગયા બાદ તમારે બાજુમાં બોક્સ છે એમાં તમારે સૌ પ્રથમ ડોટ બનાવવાના છે. ડોટ ન કરવા હોય તમારે ડાયરેક્ટ કરવું છે, તો તમે ડાયરેક્ટ પણ આ રીતે કરી શકો છો. એવી જ રીતે આખા બોક્સમાં આપણે બનાવવાનું છે. આવી રીતે કેલિગ્રાફી આવી રીતે આખા બોક્સમાં બનાવવાની છે. એવી જ નીચેના બોક્સમાં. હવે આપણે બાજુના બોક્સમાં સર્કલ છે, સર્કલમાં એ જ રીતે કરવાનું છે કે ડોટવાળી લાઈન છે તમારે એને જોઈન્ટ કરવાનું છે. હવે તમને સર્કલ ડાયરેક્ટ નો ફાવે તો આપણે સૌ પ્રથમ ડોટ બનાવશું. આવી રીતે ડોટ બનાવવાના છે. ડોટ બનાવીને આપણે જોઈન્ટ કર્યું એવી જ રીતે જોઈન્ટ કરી દેવાના છે તમારે. બોક્સની બહાર ના જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. એવી જ રીતે આખા બોક્સમાં આપણે બનાવશું. આ રીતે પૂર્ણ કરવાનું છે. હવે આપણે બાજુના બોક્સમાં જોઈએ, એમાં એવી જ રીતે ડોટવાળી લાઈન છે એ તમારે સ્કેલની મદદથી જોઈન્ટ કરવાની છે. આ રીતે હવે તમારે ઉપરના બોક્સમાં છે એ જોતું જવાનું છે કે આ બોક્સમાં હવે આડી લાઈન આવશે. હવે આડી લાઈન કરવા માટે તમારે સૌ પ્રથમ ત્રણ ડોટ બનાવવાના છે સરખા અંતરે. એવી જ રીતે બાજુમાં હવે એને લાઈનથી આપણે જોઈન્ટ કરી દેવાના છે. આવી રીતે તમારે આખા બોક્સમાં પૂર્ણ કરવાનું છે. આ રીતે પૂર્ણ કરવાનું છે. એ જ રીતે તમારે નીચેના બોક્સમાં પણ ત્રણે ત્રણ બોક્સમાં કરવાનું છે. હવે તમને અહીંયા કેલિગ્રાફીના આકારો આપેલા છે બે. એકમાં છે માછલી, એક છે હાથી. એટલે તમારે કોઈ પણ બેમાંથી એક અહીંયા
દોરવાનો છે જે તમને પસંદ હોય તે હવે હું આજે તમને અહીંયા માછલીમાં બતાવીશ કે તમારે શું ધ્યાન રાખવાનું છે પહેલા સૌપ્રથમ એનો મેઈન આકાર છે ત્રિકોણ એ આપણે અહીંયા દોરશું આ રીતે મેઈન આકાર દોરાઈ જાય પછી આ આકાર છે એનો પૂંછનો ભાગ એ આપણે બનાવીએ ઓકે આવી રીતે થઈ જાય પછી એના પાંખ બનાવશું આ રીતે હવે મેઈન શેપ બધા દોરાઈ જાય પછી એનો અંદર જે આકાર છે કેલિગ્રાફીના પછી અંદર કરવાનું છે પણ સૌ પહેલા તમારે મેઈન આકાર છે એ તમારે દોરવાના છે હવે અંદર આપણે કેલિગ્રાફી કરશું હવે આ ડોટ વાળો ભાગ છે તો તમારે ડોટ કરવાના છે આવી રીતે પેન્સિલથી ભેગા ભેગા અહીંયા ડોટ કરવાના છે પછી છૂટા છૂટા એક બે ત્રણ ચાર ચાર ખૂણામાં ડાર્ક છે તો આપણે અહીંયા ડાર્ક રાખશું આ રીતે બનાવવાના છે હવે આ કેલિગ્રાફી છે પાણી શેપ છે વળાંકયુક્ત છે તો આપણે એ રીતે બનાવશું આ રીતે તમારે દોરવાનું છે તમને લોકોને આ સમજમાં આવી ગયું હશે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ